હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા છે બપોરના 2, અને બા અત્યારે ભોજન લે છે અને અમારું ભોજન હજી બાકી છે. તમે આગળ ટાઇટલ જોઈ લીધું હશે, રેસીપી બતાવવાના. હજી પપ્પા અંદર તૈયારી કરે છે, બાપુજી પૂરી ડિટેલમાં બતાવશે કઈ રીતે બને છે. સૌથી પહેલાં તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. બા, જય શ્રી કૃષ્ણ કરવાનું હોય. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જલારામ, જય માતાજી. તમને ખાવામાં મશગુલ છે અત્યારે તો? હું મજાનો બાજરાનો રોટલો, વાલો, રીંગણા, મેથી ને ટમેટાનું શાક, ગોળ ને ઘી લઈને જમવા બેઠા છે. જમાવો ને ઘી ના તો થપ્પા લગાવી દીધા હોય. અત્યારે 2 વાગી ગયા છે અને હવે મારીને પપ્પાની રસોઈ ચાલુ થઈ છે. તમને હવે ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલા બતાવી દઉં. બાપુજી, સૌથી પહેલા શું શું જોશે આમાં? સૌથી પહેલા લોટ બાંધવા માટે થઈને ઘઉંનો લોટ, એક થાળી. એક થાળી લીધી છે? હા. અંદાજે કેટલા ગ્રામ હોય? અંદાજે એમ માને ને કે 150 ગ્રામ અડે કરે. 150 ગ્રામ આસપાસ. પછી કોથમીર, કોથમરી છે, તીખા મરચા છે, લીલા ફૂલ, ફૂલ તીખા કરવાના છે આપણે. હા, એટલે મરચી છે ને? હા, મરચા. આ કેટલા મરચા છે? 4 મરચા છે સુધારેલા લીલા. અને આદુ, આદુ એક 1.5 ઇંચનો નાનો ગાંઠિયો છે. આ લીલું લસણ, લીલું લસણ સરખી રીતે માપમાં. કેટલી કળી લીધી છે? એ લગભગ 7 થી 8 કળી. 7 થી 8. પછી આ શું છે? સૂકું લસણ, મરચા, લીલા અને આદુની પેસ્ટ છે. ઓકે, આદુ લસણ મરચાની પેસ્ટ છે. 1 ચમચી જેટલી કેરી છે હજી. હા, સૂકા મરચા છે વઘાર માટે. હા, આ મસાલિયા છે, રાય, જીરું, હિંગ, મીઠું. આ કોથમીર ધોઈ નાખી છે અને હવે સૌથી પહેલા લોટ બાંધવાનો છે. આ ઘઉંનો લોટ છે ને? હા. હમ, હવે મસાલા થઈ ગયા બધા. ઓકે, હિંગ. આ હિંગ, બે નાની ચમચી, સ્વાદ મુજબ મીઠું. મીઠું થોડું ચડિયાતું નાખવાનું, પાણીનો ભાગ આવે ને. ઓકે, 3 ચમચી નાની નાખ્યું છે, ચડિયાતું રાખવાનું કીધું બાપુજી. ધાણાજીરું. અને આ ક્વોન્ટિટી તમે જોવો છો ને, 2 જણાને થાય એટલી જ છે, એટલે એનું જ માપ છે. 2 મોટી ચમચી ધાણાજીરું નાખ્યું છે, 1/2 ચમચી અડધો લાલ મસાલો, 1 ચમચી લાલ મરચું, લીલા મરચા, લીલા મરચા, આદુ, આદુ, લીલું લસણ, લીલું લસણ. અને હવે આ કોથમીર, કોથમીર કેટલી લીધી છે? કોથમરી એક પૂરિયું છે ને? હા, આમાં સૌથી વધારે કોથમીર નાખવાનું. કોથમીર ને લીલું લસણ હોય ને એકદમ હવાદ આવે. ઓકે, લીલું લસણ ને કોથમીર વધારે હોય તો વધારે ટેસ્ટ આવે. ખાસ કરીને શિયાળામાં આને બનાવવાનું એટલે પ્રિફર કરીએ કે લીલું લસણ આવતું હોય, લીલા શાકભાજી બધા મળી જાય. એટલે આ બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. લોટ કેવો બાંધવાનો? કઠણ એકદમ, ફૂલ કઠણ બાંધવાનું. ફૂલ કઠણ. ઓકે, હવે ધીરે ધીરે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે. રેડી? જો લોટ બંધાઈ ગયો છે ને, એકદમ કઠણ છે, તમે જોઈ શકો છો. હવે આના છે ને મુઠિયા વાળી લેવાના છે, પછી વઘાર કરવાનો છે. ગોળા કરી લેવાના પેલા. મીડિયમ સાઈઝ રાખવાની ને? હા. ઓકે, સૌથી પ્રથમ લગભગ 1.5 પાવડું આપણે તેલ નાખશું. આ સિંગ તેલ લઈ જઈએ અમે અને તેલનો વઘાર કરી. પેલા તેલ લીધું, 2 પાવડા તેલ લીધું છે અત્યારે અમે.
લાલ મરચા નાખી કટકા કરીને વઘાર માટે થઈને રાઈ હા રાઈ થી ને જીરા થી વઘાર કરવાનો છે અને આજે આદુ મરચા લસણ ની પેસ્ટ હતી એક ચમચ આ મેઇન તડકો છે ને પાણી થી આ આપણે પાણી માં બનાવશું કા પાણી ની અંદર અને છાસ માં એક બને છાસ માં બનાવે છે લોકો કેટલી વાર આવી રીતના ઉકાળવાનું પાણી એકદમ ઉકળવા માંડે ને ત્યાર પછી ઢોકળા નાખવાના છે એટલે અંદાજે કેટલો ટાઈમ અંદાજે હમણાં 10 મિનિટ એકદમ પાણી ઉકાળવાનું છે ને ખાલી પાણી ઉકાળવાનું છે પછી અને આમાં થોડો મસાલો નાખવાનો છે કલર આવે એટલે માથે થોડાક મસાલો નાખવાનો ઓકે થોડીક હળદર ધાણા જીરું થોડું અડધી ચમચી હળદર લીધી અડધી ચમચી ધાણા જીરું પાવડર અને લાલ મરચું એ પણ અડધી ચમચી ઓકે પાણી ના પાકનો મીઠું થોડું પાણી ઉકળવા માંડ્યું છે એકદમ એટલે હવે આમાં વારા ફરતી વારા બધા ઉમેરી દેશું ઉકળી જાય પછી સાવ મધ્યમ આંચે પછી મીડિયમ આંચે કરવાના એથી પાણી વધારે ન બળી જાય અંદાજે કેટલી વાર આ મુઠિયા પાકી જાય ત્યાં સુધી હા 15 મિનિટ જેવું થશે ઓકે ઉકળવા મીંડું છે હવે થોડી આંચ ધીમી કરી નાખશું ધીમો બેસ કરી નાખશું મીડિયમ અને હવે અધખુરું ઢાંકવાનું છે આનું જેથી ઉભરાય નહીં ઓકે બસ હવે 15 મિનિટ પછી 15 મિનિટ પછી જોવાનું છે રસો જોવો ઘટ થઈ ગયો છે અને એપ્રોક્સલી 20 મિનિટ જેવું થયું છે આને અને અમે ચેક કરી લીધું છે મીઠું ઓછું હતું એટલે મીઠું ખાલી ઉમેર્યું છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મુઠિયા ચડી ગયા હોવા જોઈએ અને બસ કાંઈ મસાલા ઘટતા મસાલામાં તો મેઇન એક સ્વાદ અનુસાર જે મીઠું મેં કીધું હતું એ જો એક ઉમેર્યું છે એ ઓછું લાગતું હતું એટલે હવે બસ ટેસ્ટ કરશું આપણે અને ગેસને ઓફ કરી દઈશું બહુ મસ્ત છે મેઇન છે ને એ આ જો આ રસો જ છે આવી ઠંડીમાં વન ટાઈપ ઓફ સૂપ સમજીને આને પી શકાય અને બહુ મજા આવે અને હું તો સ્પાઇસી ખાઉં છું એટલે અમે તીખા મરચાં નાખ્યા છે તમે મોરા મરચાં નાખી શકો અને કદાચ 4 ક્વોન્ટિટી હતી અમે એની જગ્યાએ એક યુઝ કરી શકો તીખું ન ખાતા હોય તો હવે હું જમવાની મજા લઉં વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ વધુમાં વધુ શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો જો રસિયા મુઠિયા બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો એ મને જરૂરથી જણાવજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર આનંદ _સાતા એ આપણું પેજ છે એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો અને બસ ત્યાં સુધી જય હિન્દ જય ભારત